સ્વાગત છે સમાચારમાં. દર્શક મિત્રો, હવે જોઈએ આજના મુખ્ય સમાચારો. દોલતપરાના પ્રાચીન ઇન્દ્રેશ્વર મહાદેવ મંદિરે મહાપૂજા મહાઆરતીમાં દર્શનાર્થે શિવ ભક્તો ઉમળ્યા. મહાનગરપાલિકા જૂનાગઢમાં ભાજપ શાસિત હોદ્દેદારોએ વિધિવત સંભાળ્યો ચાર્જ. સુર સંગીતના આરાધક યુવાન પુત્રનો બુજાયો જીવનદીપ. શહેરના કલા સાધકો દ્વારા અપાઈ સ્વરાંજલિ. પાલીતાણા જૂનાગઢ ભવનાથ તળેટી નવા બસ રૂટનો પ્રારંભ. સાધુ સંતો દ્વારા કરાયું બસનું સ્વાગત. અને શહેરના સરદારપરા ખાતે શ્રાવણના સોમવાર નિમિત્તે યોજાયું બટુક ભોજન. દર્શક મિત્રો, હવે જોઈએ સમાચારો વિસ્તારથી. પવિત્ર શ્રાવણ માસના બીજા સોમવારે ભગવાન ભોળાનાથની પૂજા દર્શન માટે દોલતપરા સ્થિત જંગલ વિસ્તારમાં આવેલા ઇન્દ્રેશ્વર મહાદેવ મંદિરે શિવ ભક્તોનો પ્રવાહ ઉમટી હતો. મહાઆરતી પૂર્વે મહાપૂજામાં ભગવાન ભોળાનાથને રંગબેરંગી પુષ્પો, દૂધ, જળ અને ચંદનથી મહાદેવનો અભિષેક કરવામાં આવ્યો હતો. તેમજ મધ્યરાત્રિના 12 વાગે હર હર મહાદેવના નાદ સાથે મહાઆરતીમાં હજારોની સંખ્યામાં ભાવિકો ઉમટ્યા હતા. ઇન્દ્રેશ્વર મહાદેવ અતિ પ્રાચીન તેમજ ભક્ત કવિ નરસિંહ મહેતાજીએ ભોળાનાથને અહીંયા સાક્ષાત પ્રગટ કર્યા હતા. ઉપરાંત દેવાદિદેવ ભગવાન ઇન્દ્રે પણ આ શિવલિંગની સ્થાપના કરી હોવાથી ઇન્દ્રેશ્વર મહાદેવ તરીકે આજે જંગલની લીલી હરિયાળી વચ્ચે શોભતા ઇન્દ્રેશ્વર મહાદેવના દર્શન પૂજા અર્ચન માટે શ્રાવણ માસ પર્યંત અહીં સતત ભાવિકોનો પ્રવાહ અવિરત ઉમટી પડે છે.
મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ભાજપને સ્પષ્ટ બહુમતી મળી છે. 41 બેઠકો પર બગવો લહેરાવી ભાજપના જીતુભાઈ હિરપ્રાણી શહેર મેયર તરીકે અને ડેપ્યુટી મેયર પદે ગિરીશ કોટેજાને વરણી થતા બંને વિધિવત ચાર્જ સંભાળ્યો હતો. મેયર જીતુભાઈ હિરપ્રાએ ચાર્જ સંભાળતા પહેલા નરસિંહ મહેતા ચોરા ખાતે શીશ ઝુકાવ્યું હતું. હાલ શહેરમાં સમસ્યાની ભરમાર જાગી ત્યારે શહેરના રોડ રસ્તાઓ મિસમાર બન્યા છે. કચરો, ગંદકી, લાઈટ, પાણી અને ગટર જેવી પ્રાથમિક સમસ્યાઓથી આમ જનતા પીડાઈ રહી છે. ત્યારે પ્રજાને આપેલા વચન સહેજે વિસરાઈ ન જાય એવો સૂર આમ જનતામાં ઉઠી રહ્યો છે. જૂનાગઢ મહાનગર બન્યા બાદ શહેરના જોઈએ તેટલો વિકાસ થયો નથી. ત્યારે નવનિયુક્ત હોદ્દેદારો અને ભાજપ શાસિત મહાનગરપાલિકા શહેરનો વિકાસ આગામી સમયમાં કેટલો કરશે એના પર સૌની મીટ મંડાણી છે. All right.
પવિત્ર શ્રાવણ માસના સોમવારના દિવસે પવિત્ર ભૂમિ જૂનાગઢની નરસિંહારી નગરીમાં જૂનાગઢની જનતા જનાર્દને ભારતીય જનતા પાર્ટી પર વિશ્વાસ મૂકીને અમોને શાસન સોંપ્યું છે ત્યારે જૂનાગઢની જનતા જનાર્દનનો હું ખૂબ ખૂબ આભાર માનું છું. સાથે સાથે ભારતીય જનતા પાર્ટીના પ્રત્યેક કાર્યકર્તાએ પરિશ્રમની પરાકાષ્ઠા સર્જીને તમામ કોર્પોરેટરને જીતાડીને ભારતીય જનતા પાર્ટીનું શાસન જૂનાગઢમાં અપાયું છે એ બદલ તમામ કાર્યકર્તાઓનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું. સાથે સાથે જૂનાગઢની જનતાને હું ખાતરી આપું છું કે સમગ્ર જૂનાગઢની જનતાના એક સેવક તરીકે અમારી ટીમ સતત આપની વચ્ચે રહેશે, સતત આપના સુખ દુઃખની ચિંતા કરશે અને હંમેશા આ જૂનાગઢને એક સારું જૂનાગઢ, આગવું જૂનાગઢ અને ઊંચાઈ ઉપર લઈ જવા માટે તમામ પ્રયત્ન કરવામાં આવશે. જૂનાગઢની જનતાને ક્યારેય ફરિયાદ કરવાનો મોકો નહીં આપીએ. સાથે સાથે અમારી ઉપર જે વિશ્વાસ મૂક્યો છે વિશ્વાસને પણ અમે ભેળે નહીં જવા દઈએ એની ખાતરી આપીએ છીએ. મને જૂનાગઢની જનતાની પાસે પ્રાર્થના કરું છું કે એવા આશીર્વાદ આપો કે અમે તમામ પરિસ્થિતિનો સામનો કરી અને એક સરસ મજાનું જૂનાગઢ બનાવી શકીએ અને સમગ્ર જૂનાગઢની જનતા માટે સતત સેવા કરી શકીએ એવા આશીર્વાદની આશા સાથે તમામ નગરજનોનો પ્રાર્થના સાથે વિનંતી છે. જ્યારે મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન અને શાસક પક્ષના નેતાની જ્યારે હોળી થઈ ત્યારે આપણા મેયર શ્રી એ એવું કીધું કે ભાઈ ચાર્જ તો હું સોમવારે સંભાળીશ. માણસને એક ઉતાવળ હોય એ જલ્દી મેયર છે અને જલ્દી ઓફિસે જાય, પણ આ અમારો મેયર કોઈક નોખી માટીનો છે. પછી સીધા અમે ગયા સોમનાથ, ભવનાથ, ત્યાંથીને અક્ષર મંદિરમાં કાલે થયું. આજે નરસિંહ મહેતાના ચોરાની અંદર પણ પગે લાગી અને બધા ભગવાનના પણ આશીર્વાદ લઈ અને આજે એ વિધિવત ચાર્જ સંભાળવા માટે થઈને આવ્યા. ભારતીય જનતા પાર્ટી ઉપર જૂનાગઢની પ્રજાએ જે વિશ્વાસ મૂકી અને ટુ થર્ડ મેજોરિટી કરતાં પણ વધારે જ્યારે સીટો દીધી અને જૂનાગઢની સાણી પ્રજા જાણે એક બાજુ ભારતીય જનતા પાર્ટીના જે કોર્પોરેટરો ચૂંટાણા છે એક એક કોર્પોરેટર તાકાતવાળો છે, પોતાની ભાઈ આવડત છે, કામ કરવાનો હુચકો છે. જીતુભાઈ હિરપરા પોતે એડવોકેટ, બચપનથીને સંઘ સાથે જોડાયેલા અને આખી જિંદગી પોતાની સમાજ સેવામાં દીધી. સંજયભાઈ કોરોડિયા ખૂબ મોટો જૂનાગઢનો ઉદ્યોગપતિ અને એ પણ માણસ આ જૂનાગઢની અંદર કેમ સારું થાય ને કેમ બધાને વધારે વિકાસના કામો થાય એ જ રીતે શૈલેષભાઈ દવે શાસક પક્ષના નેતા, ટૂંકમાં ગયે તો આખી ટીમ. એક તો શ્રાવણ મહિનાના સોમવારે ચાર્જ લીધો છે. ક્યારેક હસ્તે ખેલતી જિંદગીમાં કુદરતને કારમી થપાટ પરિવારજનોને ગમગીની આપી જાય છે. શહેરમાં ભજનો અને સુર સંગીતના કાર્યક્રમોથી જાણીતા નાણાવટી પ્રદર્શના એકના એક પુત્રનું આકસ્મિક સ્વર્ગસ્થ હતા. પરિવારજનોએ સંગીત ક્ષેત્રે ઉભરતી પ્રતિભા ખોઈ છે ત્યારે ખાસ વાત એ છે કે નાગર પરિવારે યુવાન પુત્ર શિવાંગના મૃત્યુ બાદ તેની બંને કિડની, લીવર, હૃદય અને બંને આંખો ઉદાહરણ અનુકૂળ મહાદાન કર્યું હતું. સદગત શિવાંગની પ્રાર્થના સભામાં ધર્મેશ નાણાવટી, દીપક જોશી, પિયુષ દવે, નીરુ દવે ને રાજુ ભટ્ટ સહિતના કલાકારોએ શિવાંગને સ્વરોથી શ્રદ્ધાંજલિ અર્પી હતી.
સાઈનાથ જય હાટકેશ. અમારા મોટા ભાઈ એવા શ્રી ધર્મેશભાઈ નાણાવટીના સુપુત્ર ચિરંજીવ શિવા ઈશ્વરની આ આખરી કસોટી રૂપે અકસ્માતમાં જે એમનો દેહ વિલીન થયો છે એ અમારા પરિવાર માટે જેને કહી શકાય કે એ દુઃખ એ કોઈ સીમા નથી. પોતાની કેરિયર બનાવવા માટે અઠવાડિયા પહેલાં અમદાવાદ શિફ્ટ થયો અમારો શિવાંગ, પણ કુદરતે એને આ દુનિયામાંથી શિફ્ટ કરી અને પોતાના અંગમાં સમાવી લીધો. પવિત્ર શ્રાવણ માસમાં ભગવાન ભોળાનાથની પૂજા અર્ચન સાથે પુણ્યનો અમૂલ્ય અવસર બાંધવાનો માસમાં અનેકવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાતા રહે છે. ત્યારે જોશીપુરા કન્યા સાત્રાલય પાસે ભટુક ભજન યોજાયું હતું. શ્રાવણ માસના દર સોમવારે યોજાતા ભટુક ભજનમાં હજારોની સંખ્યામાં બાળકો અહીંયા ભોજન કરે છે. માત્ર સેવાકીય પ્રવૃત્તિથી આ સદકાર્યમાં કાર્યકરો પોતાનું યોગદાન આપી ભટુક ભોજન સહિતના કાર્યક્રમો દર વર્ષે ધોબી આમ થોડો આમ ધોબી મશીન હા આપણે જૂના ને જાણીતા આવ્યું છે. દર સોમવારે અહીંયા બધું ભોજનનું આયોજન કરીએ છીએ અને એમાં 500-600 બાળકો દર વખતે આવે છે અને લાભ લે છે. અમને આ બધું કરવામાં મજા આવે છે, અમે કરીએ છીએ. અને તો આ ટીવીના માધ્યમથી અમે એવું કહીએ છીએ કે વધારેમાં વધારે બાળકો આવે એવી અમારી અપેક્ષા છે અને આ જોઈને જો વધારે બાળકો આવતા હોય તો અમને આનંદ થાય. મિત્રો આ હતા આજના સમાચાર. ફરી મળીશું નવા સમાચારો સાથે. નમસ્કાર, શુભરાત્રી.